सदानन्दाम्बोधिः स्मितरुचिरपूर्णेन्दुवदन प्रफुल्लाम्बो जन्मच्छदसदृश शोभाक्षियुगल कृपापारा श्रितसकल जीवाति सुखदो महाश्रेयो मूर्ति जयति सहि नारायणमुनि वर्निवेशरमणीय दर्शनं मन्दहस रुचिरत्न पूजितं सुरनरोतमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये ॐ अवतारिणी श्रीस्वामिनारायणाय नमो नमः ॐ श्री हरिकृष्णाय नमो नमः ॐ श्रीपूर्णपुरुषोत्तमाय नमो नमः बोलो श्री स्वामिनारायणभगवान्नि શ્રી હરિકૃષ્ણ બધાય ભક્તોને જય સ્વામિનારાયણ ભક્ત ચિંતામણી પરચા વિભાગનું એકસો ને પિસ્તાળીસ પ્રકરણ છે ભગવાન શ્રીહરિએ વડોદરાના ભક્તોને જે પરચાઓ પૂર્યા એની વાત આમાં સદગુરુ નિષ્કુળન સ્વામીએ લખી છે નિષ્કુળન કાવ્ય ગ્રંથની કથા શરૂ થઈ આ નિષ્કુળંત કાવ્ય જ છે બાવીસ ગ્રંથો એ નિષ્કુળંત કાવ્ય એમાં સંકલન છે અને ત્રેવીસ મો ગ્રંથ આ ભક્ત ચિંતામણી છે વળી શેર વડો દરે કરી જનની જીવને સાર સંભળાવું સંક્ષેપ સુ સહુ સુન જો નર નાર સામર્થિ પોતે શ્રીહરી આજ વાવરે છે અપરિિત તે કહી ન જાય કોય થી છે એવી અલોકી કરીત આગે પર ચા પૂરિયા જનહે તે લઈ અવતાર પણ એ હથકી રીત આજની છે જો અપરમ પાર કહી કહી કહીએ નિષ્કુળન સ્વામી કે છે ભગવાન શ્રીહરિયે જેની વડોદરા શહેર સાર કરી છે સંભાળ લીધી છે જે નર નારીઓની ભગવાન શ્રીહરીએ પોતે સહાય કરી છે ભગવાન જેની રક્ષાની અંદર પોતે હાજર થયા છે એવા બાઈઓ ભાઈઓની હું કથા લખું છું ભગવાન જે આજે પોતાની સામર્થ્યને વાપરે છે સ્વામી કે અપરિમિત જેની કોઈ સીમા નથી એવી સામર્થ્યને વાપરે છે ગમે એટલું કહીએ તો પણ એ ભગવાનની સામર્થ્યનું વર્ણન થઈ શકે એવું નથી ભગવાને અલૌકિક રીતને ધારણ કરી છે આગલા અવતારોમાં પરચા તો ભગવાને બહુ આપ્યા હતા ગોવર્ધન ઉપાડ્યો રાવણને માર્યો 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 શંખાસુરને માર્યો પ્રહલાદ માટે થાંભલામાંથી પ્રગટ થયા કચ્છા અવતાર ધારણ કર્યો આવા ભગવાને આગળ પરચાઓ તો પોતાના ભક્તો માટે ઘણા બધા બતાવ્યા છે પરંતુ નિષ્કુળન સ્વામીએ નોંધ લીધી પણ એ રીત આજની છે જો અપરમ પાર પૂર્વે જે અવતારોમાં જે પરચા કર્યા એના કરતા આજની રીત ન્યારી છે આજની રીત કંઈક જુદી છે આજનું સામર્થ્ય ભગવાન શ્રી હરિએ કંઈક જુદું બતાવ્યું છે એટલે જ નિષ્કુળ સ્વામી પુરુષોત્તમ પ્રકાશ ગ્રંથ જ્યારે વંચાશે ત્યારે એની અંદર કડી આવશે આ વારનો જે અવતાર રે એવો ન થાય વારમ વાર રે નથી આવ્યા ને આવ શું ક્યાંથી રે સૌ જન જાન જો મનમાંથી રે ભગવાન શ્રી અરી એવા વિલક્ષણ છે થી જુદા છે કારણ કે સર્વ અવતારના અવતારી છે સ્વામી કે મારી જાનમાં જે થોડીક વાતો આવી છે એ હું લખું છું એક દ્વિજ ભક્ત છે દક્ષિણી વાત હાવે તે હતની નારૂપંત નાના તેનું નામ કરે સમાજનું કામ એમ કરતા થયો સતસંગ चढ्योचिते तेनोय नो यतिरङ्ग वडियेम समजो सुजान मड्या प्रभु प्रगट प्रमान रहि नहि उदारानी वात तेने करे रहे रडियात साचो सम जानो सतसङ्ग बजे श्रीहरि करी उमङ्ग कहे स्वामी सहजानन्द सत्य तेह हविना तु बीजु एवि अन्तरमा गाठ पाडि ઉખડે નહીં કે ઉખાડી દક્ષિણી દ્વિજ બ્રાહ્મણ છે નારૂપંદ નાના એનું નામ છે સયાજીરાવ રાજા છે એના કારભારી છે નારૂપંદ નાના એને ત્યાં સંતો દ્વારા સત્સંગ થયો સદગુરુ મુક્તાનંદ સ્વામીએ જ્યારે વડોદરામાં દિગ્વિજય કર્યો શાસ્ત્રાર્થ કર્યો સ્વામી નારાયણો વિજય તરામ એની સ્વામીએ જ્યારે ધજા ફરકાવી અનેક પંડિતોની વચ્ચે ભગવાન સ્વામીનારાયણ સ્વામી છે ભગવાન છે પણ આવે આવા જ્યારે પંડિતોના તર્કો સામે સ્વામીએ સચોટ જવાબો આપ્યા ત્યારે વડોદરાની કચેરીની અંદર અનેક અનેક લોકો ભગવાન શ્રીહરિના આશ્રિત થયા છે નારૂપન નાના એને પણ ભગવાન સ્વામિનારાયણનો નિશ્ચય થયો સત્સંગનો રંગ ચડ્યો પોતે બહુ મોટા વ્યક્તિ હતા છતાંય પણ શ્રીજી મહારાજે વચનબંધમાં કીધું મોટા માણસને સત્સંગ થાય જ નહીં અમારે મોટા માણસ અરે બને નહીં કારણ કે એને રાજ્યનો મધ હોય અમારે ત્યાગને વૈરાગ્યનો મધ હોય પણ કોઈક પૂર્વના મોમુક્ષુઓ હોય તો એને આવી રીતે ભગવાનનો યોગ થાય છે ભગવાનમાં હેત થાય છે અહીં આગળ ભગવાન શ્રી હરીને એને સ્વીકાર્યા સાચો એને સત્સંગ સમજાઈ ગયો ઉમંગથી ભગવાનને ભજે છે સહજાનંદ સ્વામી સિવાય બીજું બધું અસત્ય જાણે છે અંતરમાં એવી ગાંઠ પાડી દીધી છે કે ભગવાન સ્વામિનારાયણ સિવાય બીજો કોઈ ભગવાન નહીં આવી એને ગાંઠ પાડેલી છે આવું કરતા મહારાજનો એક સ્વભાવ છે નિશ્ચયવાળાની પરીક્ષા થાય જેને પાક્કું એમ હોય ને કે આ ભગવાન જ છે જેને એમ મનાઈ જાય ને કે હવે ભગવાન જે કરે બધું મને મંજૂર છે ત્યારે એની પરીક્ષા થાય અને પરીક્ષામાં જયારે પાસ ઉતરે ને ત્યારે ભગવાન બહુ રાજી થાય જ્યાં નારૂપન નાના એ સત્સંગને સ્વીકાર્યો થોડા દિવસો ગયા અને ભગવાને પેપર લીધો એમ કરતા દન આવ્યું સંસાર સંબંધી વિગન એનો બાપો નામ થયો મંદ સંસારની અંદર સુખ દુઃખ બીમારી સ્વસ્થતા ગરીબી અમીરી આ બધું સતત ચાલતું હોય છે તડકો ને છાયા નારું પણ નાનાનો એક દીકરો છે બાપુ નામનો શરીરની અંદર બીમાર બીમાર થયો થયો એટલે ઘરનાને બહુ ચિંતા થઈ પણ બાપુભાઈની જે ઘરવાળી હતી ને એને બહુ ચિંતા થઈ એટલે એને દીકરાને કોઈ રીતે બહુ દવાઓ કરાવી બહુ વૈદો પાસે બતાવ્યું પરંતુ દીકરો કોઈ રીતે હાજો થાય નહીં એને દેખીને તેની જનીતા કરી અંતર ચિંતા મારે પુત્ર એક જ છે પછી તે સારો સમરે દેવી સુત સારો અકળાની એવી ભગવાન શ્રીહરિનો નિશ્ચય થયો છે પણ પાછલા પાસ નથી ગયા મહારાજ સર્વોપરી છે એમ મનાઈ ગયું છે છતાંય પણ હજુ પાછલા પાસ નથી ગયા પાછળ જે દેવી દેવતાઓની ઉપાસના કરી છે દીકરો કોઈ રીતે જીવતો રે એમ નથી આવું જ્યારે લાગ્યું ત્યારે પૂર્વે જેમ દેવી દેવતાઓની ઉપાસના કરતા એમ એને માતાને સમરી છે દેવીની સ્મરણ કર્યું છે દેવીને પ્રાર્થના કરી છે પોતાના પુત્રને સાજો કરવા માટે અકળાઈ ગઈ છે ધન્યવાદ તો એ ભક્તોને છે કે જેને ભગવાન શ્રીહરિની નિષ્ઠા ન છોડી કેટલા કેટલા દુઃખ પૂર્વે પણ આવ્યા આજે પણ આવ્યા આપણી નજરની સામે બેઠેલું આ ઉદાહરણ છે ને પરિવાર મામાનો સાધુની સાથે ધામમાં જાય તો જે દિવસે ધામમાં જાય એ રાત્રે એને ઘેર જઈને વચનામૃતની સભા થાય એમને તો મામાનું મોઢું નહોતું જોયું ધામમાં ગયા ત્યારે બરાબર ને આખા પરિવારે પણ સીધા આપણે જૈનના વચનામૃતની વાતો કરી શકીએ અને સત્સંગ વધી ગયો એમને દીકરાઓને લાવતા ત્યારે એટલા નહોતા આવતા એના કરતા વધારે આવતા થઈ ગયા એ ભગવાનની કૃપા અને નિશ્ચય કથા વાર્તા દ્વારા થયેલો એમના મમ્મીને એટલે એટલો નિશ્ચય રહ્યો બાકી એવા સમયે ભલ ભલાનો નિશ્ચય તૂટી જાય ભગવાનમાંથી સાધુમાંથી સત્સંગમાંથી પાછા પડ્યા વિના રહે જ નહીં સોએ

નિશ્ચય અનિશ્ચયના ઘાટ જ્યારે જ્યાં ફૂલના હાર પહેરતા હોય ત્યાં જ ખાસડાના હાર અમને પહેરાવા લાગે જે સ્તુતિ કરતા હોય એ જ અમારી નિંદા કરવા લાગે ત્યારે અમારા નિશ્ચયની ખરેખરી પરીક્ષા થાય અને તમારે ગ્રહસ્થ આશ્રમની અંદર સારામાં સારા વૈભવો હોય કરોડોપતિ હોય અને રોડપતિ થઈ જાય ઘરમાં એક આરે મૃત્યુ થઈ જાય બીમારી આવી જાય દીકરા દીકરીઓના લગ્ન ન થતા હોય એવા અનેક પ્રકારના દુઃખો આવે અને એ સમયે ગ્રહસ્થને જ્યારે અડગ રે કે મહારાજ સિવાય બીજો કોઈ ભગવાન નથી મહારાજે અંત્યના તેરમાં વચનાઓમાં કીધું જ્યારે ભગવાનને આપણે આપણું સર્વસ્વ અર્પણ કર્યું ત્યારે એની ઈચ્છા એ જ આપણું પ્રારભ આપણે જ્યારે તન મન ધન ભગવાનને અર્પણ કર્યું ત્યારે એની ઈચ્છા એ જ પ્રારભ ભગવાનનું ગમતું અને આપણું ગમતું લેસ માત્ર નોખું રાખવું નથી મહારાજે કેવા શબ્દો વાપરે જેવું એ ભગવાનને ગમે છે એવું જ આપણને ગમે છે આપણા જીવનમાં જે કાંઈ થાય છે કોના ગમતાથી થાય છે ભગવાન ની ઈચ્છાથી થાય ભગવાનની ઈચ્છા વિના તો કાંઈ થતું નથી અને એને કેટલો નિશ્ચય સ્વામી આ આ દીકરો છે ને સ્વામી આ જ્યારે એના ફાધર ગયા પછી અમે લોકો તો રોડ ઉપર હતા અને રોડ ઉપર હતા ત્યારે એનો ફોન આવ્યો એટલે અમે કીધું કે પપ્પા તો થોડા ગંભીર જેવા છે એટલે હોસ્પિટલમાં લઈ ગયા છે ખરેખર ધામમાં જતા રહ્યા હતા પણ સીધો અમે કીધું નહીં પણ એનો ફોન પાછળથી એવો આવ્યો અને ખબર પડી ગઈ પોલીસ દ્વારા અહીં સિસ્ટમ એવી હોય પણ એનો ફોન પાછળથી એવો આવ્યો કે સ્વામી મને તો હવે હાચી ખબર છે જ કે પપ્પા ધામમાં ગયા પણ મમ્મીને બધા એ ચિંતા કરે છે કે સંતોન કશું નથી થયું ને તમે ક્યાં છો મારે તમને પહેલા જોવા છે કે તમે હાજા છો ને બાકી એ ટાઈમે કોઈને એવી ચિંતા થાય ન થાય પણ દેહના સંબંધી કરતા જ્યારે સાધુનો સંબંધ અધિક રાખ્યો સત્સંગનો સંબંધ અધિક રાખ્યો ત્યારે નહીં તો ના એ નિશ્ચયની પરીક્ષા એ પેપર હવે એને વચનામૃત ઓછું વાંચે એના પપ્પા હતા ત્યારે મંદિર આટલા બધા નોતા આવી શકતા આજે બોલાવ્યા વિના આવી જાય દિવસમાં ત્રણ વખત એ હતા ત્યારે આટલા નહોતા આવતા એટલે વચનામૃત ત્યારે આટલું નોતા વાંચતા તોય સત્સંગ રહ્યો એ મહારાજની કૃપા મામા એવી સેવા કરી એટલે રહ્યું પણ નિશ્ચયની પરીક્ષા જ્યારે વિકટ પરિસ્થિતિ થાય ત્યારે જ થાય છે આ જ્યારે નારૂપન નાના ઘરવાળીએ દેવીને સમરી ત્યારે દેવી તો ના આવી નાવી દેવી આવ્યા વિનાશ થયો કોટી સૂર્યનો પ્રકાશ અતિ તેજ તનો નહી પાર બેડા સંત હજારો હજાર પછી એમ બોલ્યા મહારાજ આવ્યા બાપોને ને તેડવા કાજ તે તું કોટી ઉપાય જો કરે તોય તારો સૂત ન ગરે માટે ભૈરવ ભવાની ભૂત સમર જે રાખે તારો સૂત મહારાજ કે સાંભળી લે તારા દીકરાને તારે ભૈરવને સંભાળવો હોય કાલ ભૈરવને લાવવો હોય માતાને સંભાળવી હોય બીજા કોઈ દેવને સંભાળવા હોય પણ તારો છોકરો કોઈ રીતે રહેવાનો નથી હું એને લઈને જ જવાનો છું અને લેવા માટે જ આવ્યો છું ભગવાન શ્રી હરીનો આવો આગ્રહ જોયો ઓલી બાય હતી એને તરત લાઈટ થઈ કે આ સત્સંગની અંદર તો એક પ્રતાપ મહારાજનો છે કે અંતકાળે મહારાજ આવીને ઉભા રહે છે મારા છોકરાના તો મોટા ભાગ્ય છે કે એને લેવા માટે ભગવાન પોતે આવે પોતે આવે મારા છોકરાના તો મોટા ભાગ્ય છે આમ જ્યારે પછી વિચાર આવ્યો પશ્ચાતાપ થયો અને બોલી છે બાય એનો ભાર નથી મારે કાંઈ પણ જીવ જનનીનો એવો તેનો દોષ મને નો દેવો હે મહારાજ મને કાંઈ દેવી દેવતાનો ભાર નથી પણ આ તો મારો મા તરીકેનો એક સ્વભાવ દીકરાનું દુઃખ મારાથી દેખાતું નથી એકનો એક પુત્ર છે મરી જાય એને અમે કેમ સહન કરી શકીએ એટલે પ્રભુ તમારા સિવાય બીજી જગ્યાએ આસ્થા આવી નહીં તો અમને તો તમારો નિશ્ચય પાકો છે તમને જેમ ગમે એમ તમે કરો હું એમાં રાજી છું સુખે તેડી જાઓ મારો તન હું તો અતિ કહીને જોડિયા હાથ ત્યારે સંત હતા સાથ આ બાઈ તો એગ્રી થઈ ગઈ કે લઈ જાઓ મારા જાવ મારા દીકરાને ત્યારે મહારાજની સાથે જે સંતો હતા જે સંતો રાત ને દિવસે ઉપદેશ આપવા હતા કે દેહ ને દેહના સંબંધીમાંથી પ્રીતિ તોડીને ભગવાનમાં કરવી આવો ઉપદેશ આપવા સંતો જે સંતો ઉપદેશ આપવા હતા કે આ સંસાર છે સ્વપ્નવત છે આ તો એક પાણીની પરબ ઉપર જેમ મુસાફરો ભેગા થાય એમ ભેગા થયા છે છૂટા પડવાનું છે આવો ઉપદેશ આપવાવાળા સંતો તે દિવસે ભગવાન શ્રીહરિને પ્રાર્થના કરે છે મહારાજ એને એક બાળ તેને તેડી ન જાવો દયાળ સંસારીને તો એટલું સુખ સુતવિત વિના માને દુઃખ એ મહારાજ એને એકનો એક દીકરો છે ના લઈ જશો રાખો કારણ કે સંસારીને તો બે જ સુખ છે એક પુત્ર અને એક રૂપિયા સંપત્તિ સંપત્તિ હોય અને પુત્ર હોય એટલે સંસારી સુખીમાં સુખી બાપાને પૂછે બાપા કેમ છે મહારાજની દયા છે હું દયા છે તમારે ચાર છોકરા ચાર છોકરાને ચાર બંગલા એ ચારે એમને ઘરવાળી હારી એના દીકરા હારા બધા ત્યાં ગાડીઓ હિંડોળા ખાટે બધા હિંચકે મહારાજની દયા બસ આટલી જ મહારાજની દયા ચાર બંગલા ચાર દીકરા ચાર દીકરા દીકરાઓ આટલું જ સુખ એ મહારાજની દયા હા એ દયા ચોક્કસ છે પણ સૌથી મોટી દયા કે ચારે ચાર પરિવારોમાં સત્સંગ છે એ બધા મહારાજને ભજે છે એ બધા સાધુનો સમાગમ કરે છે એને મહારાજની દયા કહેવાય દયા કોને કહેવાય કે જ્યારે પુત્ર પરિવાર એ સુખી હોય તો દયા છે જ આ લોકમાં પણ આ લોકની સાથે સાથે સત્સંગ ને રાખતા હોય સંસ્કાર ને રાખતા હોય એ ભગવાનની દયા છે એકલી સંપત્તિ એને ક્યારેય ગ્રહસ્તે ભગવાનની દયા માની લેવી નહીં જો સંપત્તિને ભગવાનની દયા માનીશું તો આ દુનિયાની અંદર જે મિલિયનર્સો છે જેના નામ વર્લ્ડની અંદર પહેલા નંબરે આવે છે રૂપિયાઓમાં એ લોકોના નામ ભગવાનની દયામાં લખાતા હોત પણ નરસિંહ મહેતા જેને હાંડલું લઈને ગોતવા નીકળવું પડે દાદા ખાચર જેને દેવા થઈ જાય માથા ઉપર એવા દાદા ખાચર ને એ બધા નામ ભગવાનની ડાયરીમાં પહેલા લખાના એની ઉપર દયા ભગવાનની પહેલી ગણાની સયાજી રાવ ઉપર ભગવાનની દયા પહેલા નંબરે નથી દાદા ખાચર પર્વતભાઈ આવા બધાના નામ લખાના માટે ગ્રહસ્થ ક્યારેય પણ એકલા રૂપિયા આવે એકલા બંગલા થાય કે દીકરાઓને ત્યાં ગાડીઓ થઈ જાય કે દીકરાઓને ત્યાં બધું વેલ સેટ થઈ જાય એને ભગવાનની દયા ગ્રહસ્તે ક્યારેય માની ના લેવી કારણ કે એકલી સંપત્તિ જો મળેલી હશે અને એ સંતતિ પાસે જો સંસ્કાર અને સત્સંગ નહીં હોય તો એ સંપત્તિ જ એક દિવસ આપણી પેઢીને ખલાસ કરવાવાળી થવાની છે એમાંય વિદેશની અંદર અહીં આવેલા પરિવારો એ જો સંપત્તિને જો ભગવાનની દયા માની લેશે અમેરિકાને જો ભગવાનની દયા માની લેશે લંડન ઓસ્ટ્રેલિયામાં રહેવાનું મળ્યું એને જો ભગવાનની દયા માની લેશે તો એક દિવસ આજથી આજથી વિચારીએ કે આપણી ત્રીજી પેઢી ચોથી પેઢી હશે જે આપણા દીકરાઓ આજે સત્સંગની અંદર આવવા તૈયાર નહીં હોય તો એના પછીની પેઢી ને એના પછીની પેઢી ક્યાં હશે તેને ભગવાનની દયા માનવી કે ભગવાનનો કુરાજીપો માનવો ભગવાનની દયા તો એ જ છે કે સંપત્તિની સાથે સંસ્કાર મેળવવા માટેનું આપણી સંતતિને સંસ્કાર મળે એવું ભગવાન આયોજન કરે મહારાજ એવું કરેલું જ છે આ કથાઓ જેટલા સાંભળે છે માટે બાળકોને આપણા પરિવારોની અંદર હરિભક્તો એક ગાંઠ મારી રાખે કે આપણા દીકરાઓને આપણે આ લોકની અંદર તો બહુ સારા અને સુખી કરવા છે પણ એના કરતાં પણ વધારે વજન સંસ્કાર અને સત્સંગ ઉપર આપવું કે એ આપણે આપવું છે શનિવારની સભા થાય બાળકોની સભા થાતી હોય ત્યારે મૂકી જવા કોઈ પણ રીતે મૂકી જવા બધા ક્લાસ છોડીને મૂકી જવા બીજી બધી પાર્ટીઓને મૂકી અને મંદિર જ શનિવાર જવાનો આગ્રહ રાખીએ તે કલ્યાણના માર્ગે ભગવાનની દયા થઈ કહેવાય અહીં આગળ કે છે કે હે પ્રભુ સંતો હાથ જોડીને કહે છે જે સંતો જગતને ખોટું કરવાવાળા છે એ કહે છે મહારાજ ગ્રહસને તો સુત અને વીત પુત્ર પુત્રને સંપત્તિ બે જ સુખ એટલે મહારાજ એને ના લઈ જશો એ વિના એને દુઃખ થાય આ એકનો એક છોકરો છે ને મહારાજ રાખોને ત્યારે એમ બોલ્યા મહારાજ નહીં તેડી જાય એને આજ એને નહીં તેડીએ સંતો તો કોને લઈએ કહો તો મહારાજ ગમે તેને લો ખાલી યાદ નથી જવું ખાલી યાદ નથી જવું કોને લેશો મહારાજ કે આની પાડોશનનો દીકરો છે એને ઉપાડીએ બોલો એને કેમ કયા ન્યાય કે એને આવા સત્સંગીના દર્શન કર્યા છે અહીંથી એકાબીજાને ત્યાં વાટકીનો વ્યવહાર હોય આના ઘરનું ખાધું છે મહારાજે કહ્યું ને સત્સંગીના ઘોડાનું પાણી પીવે એનું અમારે કલ્યાણ કરવું છે તો એની બાજુવાળાનો છોકરો છે એની પાડોશનનો જે તન તેને તેડી જાસો કહે જીવન પછી તેહને તેડી ને ચાલ્યા બહુ ને દર્શન કોઈક ની જગ્યાએ કોઈક ને લઈ જાય આ પરચો અહી લખ્યો પણ આજે આગળ મેં કીધું હતું પણ આજ કઈ દોરી કી ભગત નો આજ બર્થ છે ને ડેલાવર અમે જે સ્ત્રી ભક્તને ત્યાં પદરામણી કરવા માટે જાતા હતા એને મહારાજે દશમને દિવસે દર્શન આપીને કીધેલું કે આવતીકાલે હું તમને લઈ જઈશ બહુ પાકા ભક્ત હતા તમને ખબર છે અહીંયા હાર ને બધું બનાવતા ખબર ને કેટલું એને માથામાં કેન્સર હતું ને કેટલું દુઃખ હતું એની વચ્ચે પણ એને મહારાજનો નિશ્ચય નહોતો ડગ્યો આપણા હરિભક્તો પરિવારના બેનો ગયા રિકી ભગતના મમ્મીને બધાઈ ગયા હતા આગલે દિવસે અને ત્યારે બેને કીધું કે મહારાજે મને દર્શન આપીને કીધું છે કાલે મને લઈ જશે પણ મારે ઘેર સંતોની પધરામણી કરવાની મારે બહુ ઈચ્છા હતી સંતો એક વખત લોયા થી આવ્યા નથી મારે ઘેર આવી જાય મારા ધામમાં જતા પહેલા આગલે દિવસે તો અમે અહીંયા આગળ યજ્ઞેશ ભગત ત્યાં રીડિંગ સભા કરવા ગયા હતા એટલે ત્યાંથી રાત્રે મોડા આવ્યા મામા આરે હતા મેં મામાને કીધું મામા હવા રવાય તો આવજો ચિંતા ના કરતા નહીં તો અમે જઈ આવશું નાના સ્વામી આવી જઈશ અને સદગુરુ સ્મૃતિ મહોત્સવ ચાલતો હતો અને એ દિવસ હાથી નૃત્ય પહેલી વખત થવાનું હતું આપણા સદગુરુ સ્મૃતિ મહોત્સવમાં એટલે ઓનલાઈન ચાલતું હતું એ બેનને કીર્તનો બહુ ગમે શ્રીજી સ્વામી ગાઈએ હું શ્રીજી સ્વામી નું બે જણ જશું એક બે કીર્તનો ગાશું થોડી કથા વાર્તા કરશું આવતા રહેશું તો શ્રીજી સ્વામી બરાબર જોવામાં મસ્ત હતા એટલે મેં શ્રીજી સ્વામી ડિસ્ટર્બ ના કર્યા બધું ભલે આવે એરિયામાં આપણે કીર્તન ગાઈ લેશું ઋષિ સ્વામી લઈ નીકળ્યા મામા આવી ગયા હતા મામા હરે આવ્યા મોટી એકાદશી હતી દેવ ઉઠી એકાદશી પ્રબોધીની એકાદશી એટલે મેં મામાને કીધું મેં કીધું મામા આજે એકાદશી છે સંસારનો વ્યવહાર રહી નહીં સત્સંગનો વ્યવહાર વ્યવહાર એની એક વાત આપણે કરવી નથી અહીંથી જઈએ ત્યાંથી પાછા આવતા સુધી ભજન સિવાય કાંઈ કરવું નથી નીકળ્યા ત્યાંથી માનકીનું પદ બોલીને ધૂન કરીને ધૂન કરીને પછી હરિસ્મૃતિની પાંચમી ચિંતામણી જીવન જાણું સમૂહમાં આગળ ગયા કીર્તનો કીર્તનો એક એક ગાવ કીર્તનો ગાયો નિર્જળા ઉપવાસ હતો ડેલાવરના પુલ પાસે ને મામા કીર્તન ગાય ભક્તિ કરતા છોટે મારા પ્રાણ પ્રભુ એવું માગું છું ગાતા ગાતા રડવા લાગ્યા હિપકે હિપકે મામા કેમ રડો છો મન કે આજે બહુ રડું આવે સ્વામી મેં કીધું મામા તમે આટલી ભક્તિ કરો છો આટલો સંતોનો પક્ષ લીધો છે આટલા તમે મહારાજ ભજો છો તમારા પ્રાંત ભક્તિ કરતા જ છૂટવાના હોય ને એમાં રડો શા માટે તમારો અંધકાળ આવશે ત્યારે તમે ભક્તિ જ કરતા હશો એ વાત તો સાચી છે સ્વામી પણ આજે બહુ રોવું આવે છે ખબર નહીં મેં વાંધો નહીં ગાવ તમે ભાઈ ગાયું બધાએ અમે ન્યાલકરણ ભગત હતા એને મેં કીધું કીર્તન ગાયું એને કીર્તન અંતકાળનું જ ગાયું ઘનશ્યામ પકડ હાથ આવે પાર થવા દે મેં કીધું કે આ કીર્તન ક્યાં ગાયું તો કે આ સ્વામી મન લાગ્યું મેં ક્લાસિકલ ગાયું તેને એ ગાયું બધા અમે પછી મેં ગાયું મેં તો તેરે બિરુદ્ધ ભરોસે બહુ નામી એમ કીર્તન ગાતા ગાતા એમને ત્યાં પહોંચ્યા એક પણ મામાને ત્રણ વખત ફોન આવ્યો તેમના દીકરીના કે ક્યાં છો આ તે ફોનની રીંગ વાગે નું મામાને કોઈ ઉપાડવાનું નથી આજે એકાદશી આજ કોઈનો ફોન ઉપાડવાનો નથી અને પછી અમે પહોંચ્યા ત્યાં ન્યા પહોંચ્યા ત્યાં જઈને પાંચમી ચિંતામાં વાંચી લોયાનું બીજું વચનાવૃત જીવતા થકા મૃત્યુનો ભય ટળી જાય પ્રીતિવાળો વાળો સુરવીર જ્ઞાની વિશ્વાસી એ ચાર હરિભગતનું વચનાવૃત વાંચ્યું ઓલા બેન ત્યાં સાંભળતા હતા ઓલી બાજુ બેસીને એના ધનીને એનો દીકરો હતો ત્યાં હામે આવીને એ કથા સાંભળતા હતા મૃત્યુ વિશેની જ વાત હતી કારણ કે ધામમાં જવાના હતા આજે એટલે મૃત્યુની જ વાતો કરવાની હતી જીવતા થકા મૃત્યુનો ભય ટળી જાય આ બાજુ જે ઠાકોરજી મહારાજ આ ગયા હતા એ ઠાકોરજીને વાઘા સવારમાં બે વખત મેં પહેરાવીને ચેન્જ કરીને ત્રીજા વાઘા મોટી પેટીમથી કાઢીને લાવ્યો અને એ વાઘા પહેરાવે બે વખત પહેરાવેલા કાઢ્યા કોઈ દિવસ એકવાર પહેરાવે પછી અમે સંતો લગભગ પહેલેથી નક્કી જોયા પહેરાવું બે વખત બદલીને ત્રીજી વખત પહેરાવે એ ઠાકોરજીને આ દર્શન કરે બેન એ બાજુ પોકે પોકે રોવા માંડે મને મહારાજે ગઈકાલ જેવા વાઘામાં દર્શન દીધા એવા જ વાઘા પહેરીને ઠાકોરજી આજ મારે ઘેર આવ્યા છે અને આજે હું ધામમાં જવાની એને ધામમાં જવા માટેનો હાર પણ જે હતો એ હાર અમે અહીંથી લઈને ગયા તા કે આનો ધામમાં જાય ત્યારે આ હાર પહેરાવીને એનો ફિન્ડોલમાં મૂકજો એ હારે અહીંથી લઈ ગયા હતા અને મહારાજ કે જ છે અગાઉથી કે હું લેવા આવીશ જેવા ભક્તો છે અને કે જ છે આજે કે છે એથી કહેતા એટલે વાત તો સત્ય જ હતી અને વાત નક્કી જ હતી કારણ કે કેન્સરનો રોગ અને એના છેલ્લો સ્ટેજ હતું ડૉક્ટરે કહી દીધેલું છે લઈ જવાને એટલે એટલે ઘેર હતા હતા આ બાજુ ઉપર એને મામા તો ખાધા વિના ન ચાલે એ દિવસ કશું મોઢા મૂક્યું નહોતું નિર્જળા અમે પાણી નહોતું પીવું એને નહોતું પીતું બપોરનો એક વાગ્યો હતો મેં કીધું મામા થોડું ફ્રૂટ લઈ લો તમને ડાયાબિટીસ છે તો કે આજ તો સ્વામી તમારે ભેગા કરવું મગું લોન થોડું એટલે બે બે કે એવા સફરજન ખાલી લીધા બે સફરજન બીજું કશું જ નહીં જળે ના ધરાવ્યું પણ ઓલા બેન જ્યારે ઠાકોરજીના દર્શન કરવા રડતા ને મામાય રડવા લાગ્યા પછી મારા પાસે આવીને મને કે મને એમ થાય છે સ્વામી કે આવા આટલી એ બેનની ઉંમર ચાલીસ પિસ્તાળીસ વર્ષ હશે આટલી ઉંમરને લઈ લેવા મહારાજ આજે આવવાના છે એમ જે કે અમાર જેવા કોકને લઈ લેતો કે હું કીધું મામા તમારી જરૂર હોય એમને હવે પૂરું થતું હોય એમ કરતા મામા રડી પડે એનો સ્વભાવ તો એવો જ હતો પછી અમે ત્યાંથી નીકળ્યા એટલે પેલા બેને કીધું ઠાકોરજી એના ઘરવાળાને કીધું કે ઠાકોરજી માથે મૂકીને તેના ઘરવાળા માથે મૂકીને ઠાકોરજી લઈને વડાવા જતા હતા ત્યાં પાછા મને સંકલ્પ થયો કે આ બેનને છેલ્લે આરતી તો કરાવી દઈએ તો મેં ઠાકોરજી પાછા મોકલ્યા કહો આરતી કરી દે ઠાકોરજીની આરતી ઠાકોરજીની કરવા માટે પાછા ગયા ત્યારે બેનને સંકલ્પ થયો કે મારે સોનાની એક ચેન મારાજને પહેરાવી છે બહુ વજનદાર છે એ નથી તો એના ઘરવાળા હતા એનો છોકરો હતો કોઈ પણ ઘેર જઈએ આપણે પધરામણીમાં તો ઠાકોરજીને કઈ પહેરાવવાનું હોય કોણ આપે બહેનો કઈ દેવું હોય તે કોને દે જે એનો ઘરના કોઈ પણ સંબંધ હોય એને દે ને એને કોઈને પોતાના દીકરાને ઘરવાળાને ના દીધું એને મામાને દીધું મામા તમે મારા હતી પહેરાવો મહારાજને અને મામાએ જાતે પહેરાવી દીધું પછી મામા મનાય કે સ્વામી ઠાકોરજી નું અડી ગયો રીતે પેલા બેનનો આગ્રહ તો પહેરાવ્યો નહી મામા વાંધો નહીં તમે તમારે ભેગા જ રહો છો ને એટલે પછી ચેન મોટી હતી એટલે મેં ડબલ કરી પહેરાવી પેલા ભાઈ માથે મૂકીને ફોટો લઈ લો છેલ્લે અહીં નીકળતા ઠાકોરજી સ્મૃતિ રે ઠાકોરજી આવી રીતે અહીંયા આવ્યા હતા પેલા ભાઈએ માથા ઉપર ઠાકોરજી ની પેટી લીધેલી મામા બાજુ પર રહી ગયા મગું મામા આવી જાવ ને હવે તમે અમારી ભેગા જ કેવા પાર્ષદ જ છો અમારે ઉભા ફોટો પાડ્યો પાછા ગાડીમાં બેઠા મેં કીધું હવે આપણે જેમ આવતા ભજન કર્યું છે એમ જતા સુધી લોયાધામના કેટ સુધી એક પણ સંસાર સંબંધી તો નહીં જ પણ સત્સંગ સંબંધી વ્યવહારની વાત પણ આજ કરવી નથી આજ આપણે હવારથી અત્યારના બે એક વાગ્યા સુધી ભગવાનનું ભજન જ કર્યું છે તો પાછા વળતા પણ આપણે ભગવાનનું ભજન કરવું છે આવો વચનાવું તો વાંચવા છે એટલે પછી મેં નંબરો આપી દીધા ઋષિ સ્વામી હતા મેં કહું આટલા નંબરો વાંચો પ્રથમનું પહેલું વાંચો પ્રથમનું ચૌદમું વાંચો પછી પ્રથમનું આડત્રીસમું વાંચો પછી પ્રથમનું તેપનમું વાંચો પ્રથમનું ચોપનમું વાંચો તમે થાકી જાઓ ત્યાર પછી ન્યાલકરણ ભગતને આવો મેં એને કીધું તારે અઠાવનમું વાંચવાનું અઠ્ઠાવન પછી સડસઠમું વાંચવાનું અડસઠમું વાંચવાનું સારંગપુરનું બીજું વાંચવાનું પછી તમે થાકો એટલે મને દેજો પછી હું વાંચીશ પણ આપણે મૂળ વાતો વાંચવીશ કાંઈ બીજું હું કશું બોલું નહીં તમારે પૂછવું હોય તો પૂછજો વચ્ચે વચનાવધ ચાલુ કર્યું પહેલું વચનાવત વાંચ્યું કે મુક્તાનંદ સ્વામીનો પ્રશ્ન ભગવાનનો ભગત ધામમાં જાય ત્યારે કેવી રીતે જાય વિમાન ઉપર આમાં બરાબર ત્યારે મામાનું પૂછું પાછો વચ્ચે મામા તમને ધામમાં મારા લેવા આવે થાની પર જવું છે મેં પહેલો જ પ્રશ્ન પૂછ્યો પહેલા જ વચનાવદમાં મામા મને કે સ્વામી જે આવે મારા જે લાવે હું મામા તમને ગાડીનો બહુ શોખ ને એટલે મારા જ ગાડી લઈને આવશે તમને લેવા કારણ કે ગાડીઓ બહુ બદલતા ને વર્ષે વર્ષે મેં મામા તમને ગાડી લઈને મારા લેવા આવશે કારણ કે તમે ગાડી મેં કહું આમાં લખ્યું નથી આમાં તો વિમાન લખ્યું છે હાથી લખ્યો છે ગાડી નથી લખી પણ તમાર માટે જ મારા ગાડી જ લાવવાના છે જે લાવે એ કે સ્વામી પ્રતિ પ્રથમનું ચોપ ચૌદમું વચના વાંચ્યું અંતે યા મતી સા ગતિ જેવી અત્યારે મતી છે એવી ગતિ થાય તો મેં કીધું મામા અત્યારે તમને હા છે ધામમાં જવાની એક એક જ દરેક વચનાવતમાં એક જ વાક્ય બોલો હા છે તો કે હા આવા મહારાજ આવા ગુરુજી આવા સંતો જવું જ ને અત્યારે તો અત્યારે હા તો પછી હા હા પછી અંતે બરાબર પ્રથમનું આડત્રીસમું આવ્યું મહારાજ કે બાર ગમે એટલી પ્રવૃત્તિ હોય પણ અંતરમાં જો નિવૃત્તિ હોય મહારાજ કે અમારે એનો ખરખરો નહીં મેં કીધું મામા ગમે એટલા ધંધા બિઝનેસ કરીએ પણ મહારાજ જો અત્યારે આવે તો જવું છે અમારે મેં કીધું ગમે એટલા ઉત્સવ સમય ને ગમે એટલું કરીએ ગમે એટલી પધરામિન બધું કરો પણ મહારાજ અત્યારે આવે તો જવું છે આવું રાખવું પડે આપણે આ બધું બહારથી કરવું અંદર નહીં મને કે મેં કીધું મામા કેવું મને કે સ્વામી એવું જ કરવાનું હોય ને સ્વામી મામા અત્યારે મહારાજ આવે તૈયાર તૈયાર જ છું ને ખરેખર મામા તૈયાર જ છે ને એનું જે લટકું હતું ને મને હજુ યાદ છે તૈયાર જ છે ને આમ કે અને પછી મેં કીધું હવે પ્રથમનું નું વાંચો નું વાંચો તેપન વાંચો એકાદશીનું જ વચનામૃત છે પ્રથમનું ચોપન વચનામૃત મોક્ષનું દ્વાર ઉઘાડું થયાનું એકાદશીનું છે અને જ્યાં જ્ઞાલકરણ ભગતે વચનામૃત ચાલુ કર્યું અને જ્યાં પ્રસંગ મજરમ પાસમ આત્માનો કયો વિદુહ સૈવ સાધુ સુકૃતો મોક્ષ દ્વારા અપાવૃતમ મને ત્યારે જ ગાડીને એક્સિડન્ટ થયો અને એ ટાઈમે એક્સિડન્ટ થયો કેટલી બધી ગાડીને પાંચ સાત વખત અહીં રિપોર્ટમાં લખ્યું કે ભાઈ સાત વખત ફરી ગઈ પણ એમાંથી મામા જ્યારે ધામમાં ગયા ત્યારે બહાર હતા ઠાકોરજી જે હતા એ ઠાકોરજી આખા પેટી આમ મેં બરાબર પકડી રાખેલી કે ઠાકોરજી કોઈ રીતે છૂટવાના જોઈએ ગમે એવું થાય તોય ટાર્ગેટ હતું પહેલાં ઠાકોરજી બીજા નંબરે ઠાકોરજી છૂટી જાય તો માળા પકડી રાખવી માળા હતી હાથમાં માળા છૂટી જાય તો જપ ચાલુ રાખવા એટલે સોમ્ય સોમ્ય જપ તો ચાલુ જ હતા મોઢામાં સતત મોટે મોટેથી અને મામા ઠાકોરજી આખા પેટી હાથમાં મારે અને ઠાકોરજી ખાલી એની બેઠકમાંથી ઊભા થઈને મામાના માથા પાસે આમ બેઠા બહારની સાઈડ રોડ ઉપર હતા કેવી રીતે બહાર જઈને એની બાજુમાં કેવી રીતે ગોઠવાઈ ગયા એ એક કલ્પનાતી છે એનો ફોટો લેવો તો કે આ અશક્ય છે પણ ભગવાન કરે એવું ને તે અમારા બધાના સેલફોન આમથી આમ આમથી આમ ગમીને પડી ગયેલા એટલે પિનાક ભગતનો હાથ ના આવ્યો કોઈનો ના આવ્યો અને અમે જેટલા હતા તો સીધા ગાડી સ્થિર થઈ ગઈ મેં તરત પૂછ્યું પિનાક ભગત તો કે જય સ્વયણ સ્વામી ઋષિ સ્વામી તો કે જય સોમેનક જય સોમેન હું શાંતિથી નીકળી જવું બહાર નીકળી ગયા અમે તો અમે ઉતરીને બહાર આમ અમે તો જાણે કશું થયું જ નથી આમ જ ચાલતા જોયું ખાલી મામનધામ માં ગયા પણ વિચારવાનું છે કે બીજાને એક ક્રીમ નથી લગાવી પડી આઈ કે હાલો ભાઈ બામ ઘસવો પડે એવું નથી થયું અને મામાને થયું કેમ લેવા આવ્યા હતા ઓલા બેનને લેવા આવવાના હતા ઓલા બેનને મામાની અતિ પ્રાર્થના એના કારણે મામાને લીધા એકાદશીના પવિત્ર દિવસે અને એ મામાને જ્યારે લીધા ત્યારે હાડા ત્રણે ઓલા બેન માનસિક કરતા કરતા એનાથી બોલાતું નહોતું સ્પષ્ટ એ ત્યાં માનસિક કરતા કરતા મા આમ કરે એનાથી સ્પષ્ટ બોલાતું નહોતું જીભ પકડાતી હતી પેલું બધું એનું અપસેટ થઈ ગયેલું એટલે તો એટલે એના ઘરવાળાને લાગ્યું કે એના બાને યાદ કરે છે તેના બાન બોલાયે એના રહેતા હા છે એના ઘરવાળાના મમ્મી તો યાદો મામા કરે શું કરે છે કે એ પાછા જાણે નહીં કહીયા આવે છે નહીં આવી રીતે છે તો અહીં બેનો કોઈને ફોન પર વાત થઈ ત્યારે ખબર પડી ત્યારે ઓલા બેન હાજે બોલ્યા અને રડવા લાગ્યા કે મામાને મારા લઈ ગયા મને કેમ ના લઈ ગયા આમ હાથ પછાડતા હતા એને મહારાજે માનસી પૂજા હાડાતરણ ની માનસી પૂજા કીધું તારી જગ્યાએ મામા લઈ જાઉં છું ભગવાન સ્વામિનારાયણ પ્રગટ છે પ્રગટ બાકી એવી એકાદશી ના દિવસ આખો દિવસ ભજન આખો દિવસ વચનામૃત આખો દિવસ એ થાય અંધકાળની જ વાતો થાય અંધકાળના કીર્તનો ગવાય અને અંધકાળનું જ બધું થાય અને મોક્ષના દ્વાર ઉઘાડું થયાનું વચનાવૃત વંચાય એકાદશી તિથિનું હોય એ જ ટાઈમે ધામમાં બીજા બેઠેલા કાંઈ ના થાય ઠાકોરજી બાર જઈને બેસે આજ પરચા આ ભક્ત ચિંતામણીમાં તેદી પરચા લખાયા શું આજે પરચા નથી આજે મહારાજ પ્રગટ છે આજે એ જ સત્સંગ એ જ મહારાજ એવા જ સાધુઓ એવા જ હરિભક્તો આપણી વચ્ચે છે વચ્ચે છે એટલે મહારાજ તો સદાય પ્રગટ છે આપણી સાથે છે આવા મહારાજ અનેક પરચાઓ પૂરે છે આવી રીતે મહારાજ બાજુવાળા પાડોસનનો દીકરો લઈ દર્શન દઈ ત્યાંથી મહારાજ ચાલ્યા છે સત્સંગી કુસંગીએ સૌએ જાણ્યું છે કે આવી રીતે મહારાજ પરચો દઈને ચાલે આખી દુનિયાને ખબર પડે એમ મહારાજ આ જગતની અંદર આ કળયુગની અંદર આવા પરચાઓ પૂરે છે એવું નિષ્કૂળ અનિ લખે છે એકસો ને પિસ્તાળીસ પ્રકરણની અઢાર કડી પૂર્ણ થઈ છે ગણશ્યામ મહારાજની જે શ્રી પતિમ શ્રી ધરમ સર્વ દેવેશ્વરમ ભક્તિ ધર્મ वासुदेवं हरे माधवं केशवं कामदं कारणं स्वामिनारायणं नीलकण्ठं भजे श्रीगणश्याम महाराज निजय